નમસ્કાર મિત્રો, આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં 195 જેટલા 2024 લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને એ નિર્ણય કર્યો છે. મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે. ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે. ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26-26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે. હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે, લાગણીઓ હશે, પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહી છે. મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે, એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. આ દેશની બહેનોને વિશ્વાસ છે કે આ બહેનોની કોઈ રક્ષા કરી શકે, એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. યુવાનોને વિશ્વાસ છે કે એમની ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકાર હોય ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી, મોદી સાહેબે બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય, એમનો વિકાસ થાય, ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નોમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે. અને આ દેશના ગરીબો, જે ગરીબ દરેક સમાજમાં છે, અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે. ગરીબીની રેખામાંથી એમણે 10 વર્ષની અંદર ઢંઢેરો પીટ્યા વગર 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે. એના કારણે ગુજરાતમાં અને આખા દેશમાં દરેક સેક્ટરમાં એ વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું છે. મોદી સાહેબના રામ મંદિરના નિર્માણ પછી, 370 કલમ રદ કર્યા પછી, હવે અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જે જમીન પર ઉતાર્યા છે, વર્ષોથી 1980 સ્થાપનાથી જેટલા વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા એક પછી એક મોદી સાહેબ પૂરા કરતા જાય છે. વચનોની આપવાનું મહત્વ હોય છે, એમાં લોકોનો વિશ્વાસ હોવો જોઈએ અને એટલે જ આજે લોકો પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર છે. મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ આ વાત કરી છે. આ દેશના પ્રધાનમંત્રી માટે એ મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ કહે છે કે મોદીજી જે બોલે છે તે કરે છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી. આ સૌના સથવારે આ ઇલેક્શન ભવ્ય રીતે જીતાય એના માટે અમે સૌ પહેલાંથી જ સક્રિય છીએ અને અમારો જે અપેક્ષિત પરિણામ છે મેળવવા માટે મતદાતા ભાઈનો પાસેથી, ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે. કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે હવે કામ પણ શરૂ કરી દે અને જીતનો જે આપણે ટાર્ગેટ રાખ્યો છે એના પર આગળ વધે એ જ વિનંતી છે. નવસારી લોકસભાની મારી સીટ ઉપર
ગયા વખતે પણ મતદાતા ભાઈ બહેનોએ 689,616 મતથી લીડ આપી હતી. આ વખતે મારી પાસે નવસારી ઉપરાંત ગુજરાતની તમામ સીટો ઉપર પણ જીતવા માટે ધ્યાન આપવું પડશે, એટલે હું ઓછામાં ઓછો સમય મારે નવસારીમાં હું આપી શકીશ. પરંતુ નવસારીના મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સૌ જે રીતે પોતપોતાનો વિસ્તાર એ સંભાળી લેવા માટેની અમે જે ખાતરી આપી છે એના આધારે હું કહીશ કે મારે નવસારીમાં હું એક પણ દિવસ નહીં જઈશ તો બી મતદાતા ભાઈ બહેનોને સાથે લઈને સૌ કાર્યકર્તાઓ ધાર્યું પરિણામ લાવી શકશે એવો મને વિશ્વાસ છે. સર, આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચતા હોય છે, રણનીતિમાં શું નવું જોવા મળી શકે છે? રણનીતિ જાહેરમાં કરવાની ના હોય, પરંતુ અમે આટલા વર્ષોના અનુભવથી ઇલેક્શન લડવા માટે અને આટલા વર્ષોના લોકોનો પણ મોદી સાહેબનો અને મોદી સાહેબની સરકારના અનુભવ પર જે વિશ્વાસ બેઠો છે, એટલા માટે અમે એવું માનીએ છીએ કે અમારી પાસે સરળતા છે. પરંતુ અમે સરળતા હોવા છતાં કોઈ પણ ખૂણે એને છોડીશું નહીં. દરેક જગ્યાએ પ્રચારમાં, પ્રસારમાં, લોકો સાથેના સંપર્કમાં, કાર્યકર્તાઓને સક્રિય કરવામાં અમે પૂરા સક્રિય રહીશું. બીજો કોઈ પ્રશ્ન નથી ને કોઈ? જે રીતે સી આર પાટીલ દ્વારા અત્યારે વાત કરવામાં આવી છે, જે પ્રકારે અત્યારે નામોની જાહેરાત થઈ છે અને હવે કામની શરૂઆત, જો કે ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ચૂંટણી મોડમાં જ હોય છે અને નવસારીની ખાસ જ્યારે તેમણે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે નવસારીને એટલો સમય નહીં આપી શકું, પરંતુ નવસારી લોકસભા બેઠક એવી બેઠક છે કે જેને માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી જીતાડનારી બેઠક છે અને એ લીડથી જીતાડે છે સી આર પાટીલને. અને એટલા જ માટે સી આર પાટીલે જે રીતે કહ્યું કે નવસારી બેઠક એટલે કે તેમના મતવિસ્તારની જનતા ઉપર તેમને પૂરેપૂરો ભરોસો છે અને જનતાને પણ તેમના ઉપર ભરોસો.